જય હિન્દ દોસ્તો એક ઓક્ટોબર બે હજાર વીસના કરંટ ઉપર ડિસ્કશનને આગળ વધારીએ ડિસ્કશનના આર્ટિકલ છે ફર્સ્ટ છે સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ સહકારી સંઘવાદ સીક્યુવી અને કોંગો ફીવર તો કોંગો ફીવરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલાં કોંગો ફીવર જે છે તે મહારાષ્ટ્રમાં રિસેન્ટલી એલર્ટ આપી દેવામાં આવ્યો છે કારણ કે ત્યાં હમણાં જ કોંગો ફીવરના સિમ્ટમ્સ જોવા મળ્યા હતા કોંગો ફીવર જે છે તેનું ઓરિજિન છે ક્રિમિયા નાઇન્ટીન ફોર્ટી ફોરમાં ક્રિમિયામાં ફર્સ્ટ એવર ટાઈમ કોંગો ફીવર ડિસ્કવર કરવામાં આવ્યો હતો વર્ડ બાય વર્ડ આપણે સમજીએ કે બેઝિકલી આ ફીવર જે છે કઈ રીતે ઓરિજિનેટ થયો છે સૌથી પહેલા એક વર્ડ છે ટીક બોર્ન હવે ટીક બોર્ન વર્ડ જ્યારે દેખાય તો એનો અર્થ એ સાથે કે જો આ રીતે કોઈ ઇન્સેક્ટ છે જીવડું છે કોઈ જીવજંતુ છે તો તેના કરડવાથી ફેલાતા રોગને આપણે ટીક બોર્ન ડિઝીસીસ કહીશું અને જરૂરી નથી કે આ જે જીવડું છે એ માણસને કરડી લે એ જીવડું જે છે તે કોઈ પ્રાણીને કરડે છે પછી વાયરસ જે છે ડેવલપ થાય છે અને પછી આ જે પ્રાણી છે તે વ્યક્તિના સંપર્કમાં આવે છે અને પછી આ વાયરસ જે છે આગળ ફેલાય છે તો આ રીતે સંક્રમણ સાયકલ આગળ વધે છે શોર્ટમાં સીસીએચએફ પણ કહેવાય છે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર કારણ કે ક્રિમિયામાં જે છે ડિસ્કવર થયો હતો ફર્સ્ટ એવર કેસ હવે વાયરસ જે છે અલગ અલગ ફેમિલીના હોય છે જેમ કે અહીંયા બંને ફેમિલીનો વાયરસ છે ટીકબોન નાઇરો વાયરસ તો કોંગો ફીવરનું મેન રીઝન છે ટીકબોન નાયરો વાયરસ જે બંને આ ઉપરાંત જે જીવડું હતું જેની મેં વાત કરી આ ઇન્સેકની આ ઇન્સેકનું નામ છે હાઈલોમા ટીક હાઈલોમાં ટીક નામક જીવડું જે છે તેના કરડવાથી આ રોગ જે છે ઉત્પન્ન થયો હતો પછી આગળ જતા સંક્રમણ તેનું વધ્યું છે અને આ વાયરસ જે છે કોંગો ફીવર તરીકે ઓળખાય છે હવે જો અહીંયા એક વર્ડ છે હેમોરેજિક હવે હેમોરેજિક ગમે ત્યારે વર્ડ તમને દેખાય તો એનો અર્થ એવો થાય છે કે આપણા શરીરમાં બહુ બધી રક્તવાહિનીઓ આવેલી છે બ્લડ વેસલ્સ આ બ્લડ વેસલ્સ શું કરે છે બ્લડને ટ્રાન્સપોર્ટ કરે છે બ્લડ ફ્લોને મેન્ટેન કરે છે તો આપણા માઇન્ડની અંદર બ્રેનની અંદર જે છે મસ્તિષ્ક ભાગમાં ત્યાં બ્લડ ફ્લો અચાનકથી વધી જાય છે તમે ઘણીવાર વર્ડ સાંભળ્યો છે બ્રેન હેમરેજ તો બસ એક્ઝેક્ટલી એમ સીનોએમ છે હેમરેજિક તો ત્યાં જે છે લોહીનું પ્રમાણ એટલું બધું વધી જાય છે તો ઘણીવાર આ રક્તવાહિનો જે છે તે ડેમેજ થઈ જાય છે અને ઘણા કિસ્સામાં જે છે હેમ્બ્રેજિક ફ્યવરના કારણે વ્યક્તિની મૃત્યુ પણ થાય છે કોંગોપીઓનો આર્ટિકલ પબ્લિશ થયો તો ઇન્ડિયન એક્સપ્રેસમાં આની સાથે સી નામક આર્ટિકલ પણ પબ્લિશ થયો હતો તો તે ઇમ્પોર્ટન્ટ નથી પણ ફૂલફોર્મ જોઈ લે કેટ ક્યુ વાયરસ આ પણ ન્યૂઝમાં હતો આઈસીએમઆર એ બે સેમ્પલમાં એન્ટીબોડી ડિટેક કરી છે હવે એન્ટીબોડી ડિટેક્ટ કરવી એનો અર્થ એ થાય છે કે જે તે વ્યક્તિ કોઈ રોગ સામે લડી લે તો તેના શરીરમાં જનરેટ થાય છે એન્ટીબોડી તો ને બે સેમ્પલ મળ્યા છે એન્ટીબોડીના જે સી ક્યુવીને બિલોંગ કરે છે ઇન્ડિયન એક્સપ્રેસના આર્ટિકલ મુજબ બે હજાર ચારમાં સૌ પ્રથમવાર વિયેતનામમાં આ સીક્યુવી જોવા મળ્યો હતો અને જનરલી તે ક્યુલેક્સ મચ્છર અને પીક દ્વારા ફેલાય છે બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતું કોંગો ફીવર આગળ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આવી છે આપણી સામે અગેન ઇન્ડિયન એક્સપ્રેસનો આ કોન્સેપ્ટ છે સહકારી સંઘવાદ કોપરેટિવ ફેડરલિઝમ ફરી એકવાર ન્યૂઝમાં આવી ગયું છે ભારતના બંધારણમાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોપરેટિવ ફેડરલિઝમ સહકારી સંઘવાદ પહેલા આપણે બેઝિક સમજી લઈએ કોપરેટિવ ફેડરલિઝમ શું છે પછી તેના એક્ઝામ્પલ જોઈશું અને પછી બંધારણના સાપેક્ષમાં તેની ચર્ચા કરીશું તો જો ઘણી વાર એવું બને છે કે કોઈ ડિસિઝન લેવાનું હોય છે તો કેન્દ્ર અને રાજ્ય જે છે એકબીજાનો સંપર્ક કરે છે પરંતુ ઘણી વાર શું બને છે કે કેન્દ્ર ખાલી ડિસિઝન લઈ લે છે પછી રાજ્યોને જાણ કરે છે તો આ જો ડિસિઝન લઈ લેવામાં આવે રાજ્યોને જાણ કર્યા વગર તો શું કહેવામાં આવશે કોપરેટિવ ફેડરલિઝમને ફોલો નથી કરતા પરંતુ જો રાજ્ય અને કેન્દ્ર એકબીજાને સાથે મળીને કોઈ પણ ડિસિઝન લઈ લે છે તો તેને કહેવાય છે સહકારી સંવાદ એકબીજાની મદદ કરીને આગળ કો ઓપરેટિવ ફેડરલિઝમ તો આ રીતનું એક એક્ઝામ્પલ જે છે મેં તમને આપ્યું ઇઝીલી તમે હવે સમજી શકો છો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધ જેટલા મજબૂત હશે એટલું જ મજબૂત આપણું કો ફેડરલિઝમ હશે એટલે કે આપણો સહકારી સંવાદનો ટાંચો અહીંયા ત્રણ એક્ઝામ્પલ જે છે ઇન્ડિયન એક્સપ્રેસના આર્ટિકલમાં આપવામાં આવ્યા છે સૌથી પહેલાં છે જીએસટી કમ્પેન્સેશન હવે જ્યારે જીએસટી લાવવામાં આવ્યું હતું જીએસટી એક્ટ ટ્વેન્ટી ઝીરો વન સેવન બે હજાર સત્તરના એક્ટની અંદર એવું કહેવામાં આવ્યું હતું જ્યારે રાજ્ય જીએસટી શોર્ટ પ્રોબ્લેમ ફેસ કરશે ઘટાડો થશે ત્યારે કેન્દ્ર જે છે રાજ્યોને જીએસટી કમ્પેન્સેશન કમ્પેન્સેશન આપશે પરંતુ હજુ સુધી કોઈ આપવામાં નથી આપ્યું બીજી વાત કરીએ તો કોપરેટિવ બેન્કને રિસેન્ટલી આરબીઆઈના સુપરવિઝનમાં લાવવામાં આવી છે હવે કોપરેટિવ બેન્ક જે છે એ કોટીવ સોસાયટી એક્ટ હેઠળ રજિસ્ટર હોય છે અને કોપરેટિવ સોસાયટી જે છે એ કોનો વિષય છે એ રાજ્યનો વિષય છે સ્ટેટ લિસ્ટ ની અંદર પાર્ટ લિસ્ટ નંબર 2 સેવન શેડ્યુલ માં આવું મેન્શન કરવામાં આવ્યું છે આ ઉપરાંત જો તમને ખ્યાલ હોય તો લાસ્ટ મંથ જે છે ફાર્મર બિલ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા તો ફાર્મર બિલ લાવવામાં આવ્યા છે ત્રણે ત્રણ બિલ પાસ થઈ ગયા છે એપીએમસી એક્ટ જે છે તેમાં પણ રિફોર્મ્સ લાવવામાં આવે છે પરંતુ પરંતુ અહીં જે છે કૃષિ તે ફરી એકવાર રાજ્યનો વિષય છે સ્ટેટ લિસ્ટનો વિષય છે તો આ રીતે જો કેન્દ્ર અને રાજ્યને સાથે મળીને ચાલવું એ છે આપણો કોપરેટિવ ફેડરાલિઝમ સુપ્રીમ કોર્ટ દ્વારા એક લેન્ડમાર્ક જજમેન્ટ પણ આપવામાં આવી હતી નાઇન્ટીન નાઇન્ટી ફોરના એક કેસમાં જેનું નામ છે કેસ આ કેસમાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપતા કહ્યું હતું કે સહકારી એટલે કે ફેડરલિઝમ એ બેઝિક સ્ટ્રક્ચર ઓફ છે એટલે આ જે છે તેને ફોલો કરવું ખૂબ જ અનિવાર્ય છે કારણ કે કોન્સ્ટિટ્યુશનલ જે આ જે ટર્મ છે કોન્સ્ટિટ્યુશનલ ટર્મ છે તેને ફોલો કરવું એ ખૂબ જ જરૂરી છે આવું અર્થઘટન કર્યું છે સુપ્રીમ કોર્ટ દ્વારા બંધારણના આર્ટિકલની વાત કરીએ તો અનુચ્છેદ ટુ ફોર્ટી સિક્સમાં ત્રણ સૂચિ છે ત્રણ લિસ્ટ આપવામાં આવી છે યુનિયન લિસ્ટ સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ યુનિયન લિસ્ટમાં નાઇન્ટી એટ સબ્જેક્ટ છે સ્ટેટ લિસ્ટમાં સિક્સટી સિક્સ અને કોન્કરન્ટ લિસ્ટમાં ફોર્ટી સેવન સબ્જેક્ટ હાલમાં આવેલા છે માની લો કે કોઈ એવો સબ્જેક્ટ જે છે તે આ લિસ્ટમાં ન હોય તો શું કરી શકાય તો તેના પર સંસદ અલગથી કાયદો બનાવશે જેમ કે ડીએમએ ટુ ડબલ ઝીરો ફાઇવ જેનું આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા હતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હજાર પાંચ જે અંતર્ગત લોકડાઉન જે છે ભારતમાં લગાવવામાં આવ્યું હતું આગળ વધીએ નેક્સ્ટ છે પાર્ટનરશિપ પાર્ટનરશીપ ભારત અને ડેનમાર્ક વચ્ચે જીએસપી ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ તાજેતરમાં કરવામાં આવી છે આ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ અને ગ્રીન ગ્રોથ માટે પણ એમ કરી લેવામાં આવ્યા છે આ ઉપરાંત અહીં આ ભારત જે છે ભારત દ્વારા ડેનમાર્કને સપ્લાય ચેઇન રેઝિલન્સ ઇનિશિયેટીવમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે આપણે ઓલરેડી એના પર એક ઇન્ડિયન એક્સપ્રેસનો જ આર્ટિકલ અને ધ હિન્દુનો આર્ટિકલ ડિસ્કસ કરી ચૂક્યા છીએ સપ્લાય ચેન રેઝિલન્સ ઇનિશિયે શું છે તો વિશ્વના મોટા મોટા ઇકોનોમીસ જે છે જેમ કે ઓસ્ટ્રેલિયા જાપાન યુએસએ ઇન્ડિયા ખાલી એક કન્ટ્રીને વાત કરવાની છે જે છે ચાઇના તેને બાદ કરીને આ બધા કન્ટ્રી એકબીજા જોડે સપ્લાય ચેઇન માટે જોડાણ કરશે જેને કહેવાય છે સપ્લાય ચેઇન રેઝિલન્સ ઇનિશિયેટિવ એ જ સમયે આપણે વાત કરીએ ગ્લોબલ સપ્લાય ચેઇનની તો હવે ઇન્ડિયાએ રિસેન્ટલી ડેનમાર્કને પણ અહી આમંત્રણ આપી દીધું છે વાત કરીએ ની તો ડેનમાર્ક જે છે યુરોપમાં લોકેટેડ છે તેનું કેપિટલ છે કોપન હેગન અને તેની કરન્સી છે ડેનિશ ક્રોન તેના પાર્લામેન્ટને ફોકેટિંગ કહેવામાં આવે છે આ ઉપરાંત વિવિધ ઇન્ડેક્સમાં જે છે પ્રથમ ક્રમાંક મેળવતો હોય છે ઇમ્પોર્ટન્ટ નથી પણ યાદ રાખવું પર્યાવરણ સૂચકાંક સોશિયલ મોબિલિટી ઇન્ડેક્સ એટલે કે સામાજિક ગતિશીલતા ઇન્ડેક્સ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ આવા અલગ અલગ ઇન્ડેક્સ જે છે સૂચકાંક તેમાં પ્રથમ ક્રમાંક પર ડેનમાર્ક જોવા મળે છે મેપમાં જોઈ લઈએ તો ઉપર આ સ્વીડન છે સ્વીડનના દક્ષિણ ભાગમાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં નીચે અહીંયા જે વ્હાઇટ એન્ડ રેડ સ્ટાર છે તે છે કોપનહેગન સિટી અને આ કોપન હેગન સિટી જે છે એક કેપિટલ છે ડેનમાર્કનું તો અહીંયા તમે જોઈ શકો છો આ પાર્ટ છે ડેનમાર્ક ડેનમાર્કની નીચે દક્ષિણમાં જઈએ તો અહીંયા તમને જોવા મળે છે જર્મની તો આ રીતે ડેનમાર્કની આપણે ચર્ચા કરી લીધી ડેન્માર્કે ભારત સાથે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી લીધી છે આ ઉપરાંત જો પ્રશ્ન એવું પૂછવામાં આવે કે ભારતે કોની જોડે હોમિયોપેથી માટે કરાર કર્યા છે તો રિસેન્ટલી ભારતે જિમ્બે સાથે હોમિયોપેથી માટે કરાર કર્યા છે